શહેરમાં રખડતા ઢોરના માલિકીની ઓળખ કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ટ્રેનિંગની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આ કામગીરી સામાજિક સંસ્થા દ્વારા કરવામાં આવી છે. સામાજિક સંસ્થાના કાર્યકર્તાઓનું કહેવું છે કે આનાથી મૂંગા પશુ પર અત્યાચાર થઈ રહ્યો છે અને ટેગિંગ અને ચીપનો જે વિકલ્પ છે તે દૂર કરી અન્ય વિકલ્પ લાવવો જોઈએ. શહેરમાં રખડતા ઢોરના ત્રાસને દૂર કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા સતત પ્રયાસો કરવામાં આવે છે. તેવામાં હવે પશુઓની ટેગિંગ કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. જોકે જ્યારે આ કામગીરી શરૂ કરાઈ હતી ત્યારે પણ માલધારી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને હવે ફરીથી સામાજિક સંસ્થાઓ દ્વારા કામગીરીને લઈને વિરોધ કરવામાં આવ્યો છે. સુરતમાં સામાજિક કાર્યકર્તાએ માલધારી સમાજ દ્વારા સુરત મહાનગરપાલિકા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રજૂઆત કરાઈ હતી સુરત મહાનગરપાલિકા દ્વારા મૂંગા પશુ ઉપર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. મનપા દ્વારા જે ટેગિંગની કામગીરી કરવામાં આવે છે તેને કારણે અબોલ જીવને નુકસાન થઈ રહ્યું છે. કેટલીક ગાયોના કાન પણ ચીરાઈ જતા હોય, લોહી નીકળતું હોવાની ઘટનાઓ પણ સામે આવી છે. ત્યારે આ બાબતે નવસર્જન ટ્રસ્ટ દ્વારા સુરત મહાનગરપાલિકા ખાતે વિરોધ કરાયો હતો અને આ કામગીરી બંધ કરી અન્ય વિકલ્પ લાવવા માટેની માંગણી કરવામાં આવી હતી. તો બીજી તરફ ટેગિંગની કામગીરી બાદ પશુઓના કાનમાં થયેલી ઈજાઓને ફોટા અને વિડીયો પણ તેમને રજૂ કર્યા હતા. મારું નામ કનુભાઈ દેસાઈ, સુરત માલધારી સેલ પ્રમુખ. અને અમારી રજૂઆત એ છે કે જે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ જે ઢોર પકડવાના નિયંત્રણની અંદર જે જોગવાઈની અંદર વેટરનરી ડૉક્ટર સાથે રાખી અને કોઈ પણ ઢોરની ધરપકડ કરવામાં આવે અને એ ધરપકડ કરવામાં આવે તો એની અંદર જે ચિપ્સ લગાવવામાં આવે એ ચિપ્સ એ ડૉક્ટરના અનુસાર જે રીતે એનું ટેમ્પરેચર કેટલું છે, ઢોર કઈ સ્થિતિમાં છે એની માહિતી આપ્યા પછી જ એને ચિપ લગાવવામાં આવે, જેથી કરી કુર અત્યાચારથી એ લોકો ગાયને ઘન મારી અને બેલદારો દ્વારા એ લોકો ગાયને ચિપ્સ મારે એ ગેરવાજબી છે. અને એના ઉપર કમિશનર સાહેબ, મેયર શ્રી અને શાસક પક્ષના તમામ નેતાઓએ આના ઉપર ધ્યાન દોરવું જોઈએ કે ખરેખર જો શ્રાવણ મહિનાની અંદર તમે જો કોઈ ગાય માતા ઉપર આવો અત્યાચાર કરશો તો કુદરત તમને સહાય નહીં શકે અને કુદરતને તમારે જવાબ આપવો પડશે. અને આ ગાય એ 33 કરોડ દેવ છે, એના ઉપર સુરત મહાનગરપાલિકાના બેલદાર અને જે ડૉક્ટર આહિર એ જે પૈસા ખાઈ અને ગાયોના ઉપર 9-9 વર્ષથી એક જ જગ્યા ઉપર એ પોતે અત્યારે હાલ નોકરી કરે છે, લોકો જોડી તોડ કરે છે, આવો વહીવટ ચાલતો હોવા છતાં સુરત મહાનગરપાલિકા કોઈ પણ નિર્ણય ઉઠાવતું નથી. તો આના માટે અમે આવેદનપત્ર આપી અને આ જો આનો નિર્ણય લેવામાં નહીં આવે, ચિપ્સ બંધ કરવામાં નહીં આવે તો આના પછી અમે ગાંધી ચિંતા માર્ગે ઉગ્ર આંદોલન કરીશું એવી અમારી ચીમકી છે.